હું 2 લાખ રૂપિયા પેમેન્ટ લઉં છું, પણ વચ્છરાજ મિત્ર મંડળને હું કોટી કોટી વંદન કરું છું કે મારા પુત્ર ખૂબ જૂના મિત્ર રાજભાને મને મળાવ્યો છે સાહેબ, એટલા માટે વચ્છરાજના ચરણોમાં મારું પેમેન્ટ કુરબાન. અને ટૂંક સમયમાં જામનગરમાં રહું છું, પણ સલમાન ખાનની હારે મને જોશો બિગ બ્રધરમાં, બિગ બોસમાં હું આવું છું. જામનગર માટે પ્રાઉડની વાત છે. અહીંયા આવ્યો તો આપણા ઓડિયન્સમાં રાજભાઈ બધા વાતો કરતા હતા કે રાજભાઈ વાતો કરી મજા આવી, રાજભાઈ વાતો કરી મજા આવી, પણ રાજભાઈ વાતો નથી કરી બાપ કોઈ જિંદગીમાં કોઈને કહેતા નહીં. રાજભાઈ ઇતિહાસ રજૂ કર્યો છે, મર્દને મુછાડાઓની વાતો રજૂ કરી છે, એક ઇતિહાસ જેણે જેણે રચ્યા છે એની વાતો કરી છે. અને વાતો ન કહેવાય, એને ઇતિહાસ કહેવાય. અને ચારણનો દીકરો જેને કહેવાય, કે ચારણ ક્યાંક મળે તમને, કોઈ ગઢવી મળે, માં મોગલને જો વિજાવી હોય, માં મોગલના જો આશીર્વાદ લેવા હોય ને, તો ચારણને વંદન કરજો. કારણ કે જે માના ચરણોમાં તમે પડો અને જેના દીકરામાં ચરણોમાં પડો ને, તો માં બહુ રાજી થાય કે મારા દીકરાનું કોઈ નામ લીધું. હે, એટલા માટે સાઉન્ડ પણ બહુ સારા છે. મને 5 જ મિનિટનો સમય મળ્યો છે, હું વયો જાય સાંભળી લ્યો. આ પાઘડીવાળા માટે એકવાર જોરદાર તાળી પાડો, આવડું મોટું આયોજન કર્યો છે ને, 1 રૂપિયો તમારી પાસેથી નથી લીધો. રાજભા અને મેં એક સાથે સ્ટ્રગલ શરૂ કર્યું હતું, અને એ બાપજી સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડની જાન બન્યા, અને દેશ વિદેશમાં પણ એને હજારો લાઈક એને મળે છે, અનેક એના ફ્રેન્ડ્સ છે, અનેક ચાહકો છે, અને દેશ વિદેશની અંદર હમણાં અમેરિકા ગયો તો બાપજી રાજભાનું અમેરિકાની અંદર ચર્ચા. અને હું તો એને સલામ કરું છું, એને વંદન કરું છું કે જે રાજભાની ટીમને સિલેક્ટ કરે, રાજભાનો ડાયરો રાખ્યો, એને કોટી કોટી વંદન કરું છું. હે, વીર વચ્છરાજનો કાર્યક્રમ, વધારે નથી બોલવું, સમય નથી, ટૂંકો સમય છે, આ મારો કામ છે લોકોને હસાવવાનું. પણ રાજભા જે ચારણ છે, ચારણ એની મર્યાદા ક્યારેય નહીં ભૂલે, ચારણ એની ખુમારી ક્યારેય નહીં ભૂલે, ચારણ એનું વચન ક્યારેય નહીં ભૂલે. મારે ને રાજભાને ખાલી 1 દિવસની મિત્રતા હતી, અને એટલા લોકોની વચારે મને જોઈને કે આવો આવો ધારશીભાઈ તમે સ્ટેજ ઉપર આવો. આને કહેવાય મર્દાનગીની વાત કહેવાય, ખુમારીની વાત કહેવાય. બાકી ઘણા એના નામ થઈ જાય, ગામને ભૂલી જાય, એના ભાઈને ભૂલી જાય, બહેનને ભૂલી જાય, સમાજને ભૂલી જાય, દીકરીને ભૂલી જાય, એના કર્મને ભૂલી જાય, એના ધર્મને ભૂલી જાય, એના આપને ભૂલી જાય, હગા બાપને ભૂલી જાય. એવા માનવીને મારે કહેવાનું છે કે બડે બેગૈરત હોતે હૈ વો ચંદ ગુબ્બારે જો ચંદ કી સાંસોં મેં ફૂલ જાતે હૈ, બડે બેગૈરત હોતે હૈ વો ચંદ ગુબ્બારે જો ચંદ કી સાંસોં મેં ફૂલ જાતે હૈ, થોડી સી તરક્કી ક્યાં મિલે અપની ઔકાત તક ભૂલ જાતે હૈ, અપની ઔકાત તક ભૂલ. બાપજી ઇફેક્ટ આપો, ઇફેક્ટ જોરદાર સાઉન્ડ. એટલા માટે દેશની જે વાતો કરી, દેશની વાતો એટલે મહારાણા પ્રતાપ, વીર વચ્છરાજ, આ લોકોએ ફક્ત સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ કાઠિયાવાડ માટે નહીં, પણ આખા ભારત માટે લડ્યા છે સાહેબ. જ્યાં જ્યાં મર્દો વસે છે એના માટે લડ્યા છે, જ્યાં ગૌ માતા વસે છે એના માટે, જ્યાં જ્યાં હિન્દુ ધર્મ વસે છે ત્યાં ત્યાં દુશ્મનોના માથા વાડી નાખે, ને એવા એવા ઇતિહાસ કે માથું કપાઈ ગઈ ને ધડ લડે સાહેબ. આ એ ધરતી છે. હા, મારા કાર્યક્રમમાં સમજદાર લોકો તાળીઓ પાડે, બુદ્ધિશાળી લોકો ખડખડાટ હશે, અને ગધેડા બાજુવાળાને કોણી મારીને પૂછે આ હું બોલ્યો સમજાણું નહીં. બારાગડામાં 165 અવાજ છે. રાજભા જયારે આપણે મળ્યા ત્યારે 25 અવાજ હતા. રાજભાને નમ્ર વિનંતી અહીંયા આવી જાય મારી પાસે. મારો ભાઈ, મારો કહેવાનો મતલબ મિત્રતા આને કહેવાય, કે કૃષ્ણ જો રાજગાદી પર બિરાજમાન હોય અને સુદામાં જો હજારોમાં બેઠો હોય ને ઓળખીને બોલાવે ને કે આવું મારા સુદા, એને કહેવાય સાચી મિત્રતા, એને કહેવાય દોસ્તી. મારા દોસ્ત માટે, મારા ભાઈ માટે એકવાર જોરદાર તાળી વગાડી છે. અને આજના હીરો છે ભાઈ, આજે આનો સમય ન લેવાય. આજે તો આમને સાંભળવા હું ખાસ આવ્યો છું. હું તો ઠેઠ ક્યાંય બેઠો હતો, ત્યાંથી મને બોલાવ્યો. 165 અવાજ છે, પણ સમય ખૂબ ઓછો છે. એટલા માટે દેશ માટે બલિદાન જે આપ્યું છે, જે કુરબાની આપી છે આપણા વીર જવાનો, જે શહીદોને, બાપજી એક ઇતિહાસ તમે વાંચ્યો હશે કે શહીદ ઇસલીએ કહા જાતા હૈ કે દેશ કે લિયે લડતે હૈ વો કભી મરતે નહીં. શહીદ ઇસલીએ કહા ગયા હૈ કે શહીદ સિર્ફ લડતે હૈ કભી મરતે નહીં. સ્કીમ ગામમાં ચાઇના અને હિન્દુસ્તાનની બોર્ડરમાં તમે જાજો, સત્ય ઘટના રજૂ કરું છું આપના સમક્ષ. ચાઇના અને ત્યાંની બોર્ડર ઉપર
બાબા હરભજન સિંહ નું મંદિર બન્યું છે, ત્યાં ફોજી શહીદ થઈ ગયો છે, પણ આજની તારીખમાં જીવંત છે સાહેબ. આજની તારીખમાં હાજરી પુરાવે છે, અને વગર સેલ્યુટ વગર સલામે જો એના મંદિરમાં કોઈ જાય ને ઓફિસર, તેને ફાડ કરીને થપાટ આવે છે. આજની તારીખમાં એના નામની ટિકિટ બુક થાય છે, અને ખાલી ટ્રેન જાય છે, સીટમાં કોઈ બેસી ન શકે. અને ચાઇના ને ભારતની જ્યારે લડાઈની વાત આવે ત્યારે બોર્ડર ઉપર એક ખુરશી રાખવામાં આવે છે, એ ખુરશી પર કોઈ ન હોય, એ બાપજી બિરાજમાન હોય, અને એ વાત કરતો હોય કે એ ચાઇના, તારા બાપ ની તાકાત નથી, તારો બાપ હજી જીવે છે. ત્યારે સાંસ થમતી ગઈ, નબ્ઝ જમતી ગઈ, બઢતે કદમો કો હમને ના રુકને દિયા, કટ ગયે સર હમારે તો કુછ ગમ નહીં, સર હિમાલય કા હમને ના ઝુકને દિયા, મરતે મરતે રહા બાકપન સાથીઓ, અબ તુમ્હારે હવાલે વચન સાથીઓ, અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ. વિચાર કરો, આ કાર્યક્રમમાં કદાચ દિગ્ગજ કલાકારો આવ્યા હોત તો કાર્યક્રમને કેવી રીતે બિરદાવત. ધીરુભાઈ સરવૈયા કદાચ અહીંયા આવ્યા હોત તો પૂજાભાઈ ખૂબ ધૂમ મચાવી, દીકરી માટે એક બેન માટે સારું કામ કરે એના માટે તળીનો ગગડાટ હોવો જોઈએ. બાકી તો ડાયરામાં તમને ખબર છે એક એક મરચા એવા આવી ગયા છે, ડાયરો હાલતો ને ડિસ્કો દાંડિયા કરતી હોય. લે ડાયરામાં રમવાનું ન હોય, સાંભળવાનું હોય ભાઈ. અને કોઈ એફબીમાં માં મોગોલની કમેન્ટ કરી હતી ત્યારે કોઈ ગઢવી એને માર્યો નહોતો, કોઈ ગઢવી કોઈ ચારણે એમ કીધું કે એ દાવા દે, માં એને જોઈ લે. હે પણ મોગલ એટલે છેડતા કાળો નાગ છે બાપ, જે એનું નામ ખોટી રીતે ને એને આંગળી ન ચિંતાય, કુડા સોગંદ ન ખવાય, ને કે દુનિયામાં ક્યાંય નામ ન રહી સાહેબ. અને આજે તો 18 વર્ણ એને પૂજતું હોય, એ માં મોગલના છોરું જ્યારે બિરાજમાન હોય. મારા પરમ મિત્ર રાજભા અને તમામ ટીમ માટે એકવાર હું જોરદાર બધાને નામ લેવા જાઉં તો હવાર થઈ જાય, પણ શરૂઆત ધીરુભાઈ સરવૈયાથી કરી. ધીરુભાઈ સરવૈયા આવ્યા હોત તો કાર્યક્રમ કેવી રીતે બિરદાવત. ડાગ્યું કૂતરું ભાતમાં ભાતું પડતું, એમ હેલું જાતું હોય. હા એક માણસ નો કાન કપાઈ ગયો, કંડક્ટર એને કાન આપ્યો કે હાલે તારો કાન, તો કે મારો નહીં કા, કે મારા કાનમાં તો બિલ્ડી હતી. ત્યારબાદ કદાચ વિચાર કરો એક દીવાર ફિલ્મ ડાયલોગ હતો રાજભા, આજ ખુશ તો ભાવ થો કે જિસને કભી તુમ્હારે મંદિર કી સળિયા નહીં ચડી, મેરી માં કો બચાલો ભગવાન, મેરી માં કો બચાલો. પણ મંદિરમાં વિચાર કરો, મોદી સાહેબ જાય તો શું થાય, મોદી સાહેબની માં બીમાર હોય ને મંદિરમાં જાય મોદી સાહેબ તો કેવી રીતે બોલશે. મેરે દેશવાસીઓ, મેરે ભાઈ અર બહેનો, આજે મારી માને કોઈએ બીમાર કરવાનો પ્રયાસ કર્યો છે. આજ મેરી માં કો કિસીને બીમાર કરને કા પ્રયાસ કિયા હૈ, લેકિન જિસને મેરી માં કો બીમાર કિયા હૈ ઇસમે વિરોધી પક્ષ કા હાથ હૈ. મેં આપ લોગો સે પૂછના ચાહતા હું, વછડા જી મિત્ર મંડળ સે પૂછના ચાહતા હું, કે કિસી કી માં કો એસે બીમાર કરના ચાહીએ ક્યા, એ મફતિયા કરના ચાહીએ ક્યા, માં કો બીમાર કરના ચાહીએ ક્યા? લેકિન જિસ માં કો બીમાર કિયા હૈ વો મેરી નહીં વો અપુ કી માં હૈ. માં કદાચ શાહબુદ્દીનભાઈ રાઠોડ ને બીમાર પડે અને એ મંદિર માં આવે તો શું કરે? શાહબુદ્દીનભાઈ રાઠોડ જીવન અસ્તિત્વ માં મેં જોયું છે કે મારો ભત્રીજો એક વાર પ્રેમમાં પડ્યો, તી જાણે હું થી કઈ થી પડ્યો. આ પાછું મેં ભગવાન ને કીધું કે માને બીમાર કરવી છે તો વણેકચંદ ની માને હું પડી લે, મારી માને રેવા દેજે. માં બીમાર પડી રમેશ મહેતા ની. એ ભગવાન તમને કહું છું, એ મારી માને બીમાર કરી એના કરતા મારી વહુની માને ઉપાડી લીધી હોત, તેમાં તારું હું બગડી જાત. એ કહું છું મારી માને બચાવી લે. ઓ આપણને મજા આવે છે ને? તો સાહેબ આમાં જેટલા રૂપિયા તમને ઉડાડવા, કેટલા જણા 10-10 રૂપિયા કેટલા જણા આપશો મારા મારા માટે? એ જેટલાય રૂપિયા આવશે ને એ બધા દાદાના ચરણોમાં આપણે અર્પિત કરી દઈશું, બસ રાજભાને આપી દઈશું, મિત્ર મંડળને આપી દઈશું, જે નક્કી કરી વચરાજ મિત્ર મંડળ જે નક્કી કરી
જ્યાં આપવા આપી દીધું. કેટલા જણા મને 10-10 રૂપિયા બહેનો માંથી હાથ ઊંચો કરે? 1-2-3 જ બાઈ હોય. બાઈ જેટલી બકાલામાં કટકી કરી હોય, સાહેબ જો મારી માવડીઓ. એક નાની એવી વાત રજૂ કરી, હવે રાજભાની મોજ લેવાની છે. 101 તમારા પર, મારા પર જેટલા પૈસા ઉડાડવાના છે ને એ મારા પરથી ભાઈ ઉપર ઉડાડી દેજો, એટલે એ બધો પૈસા આપણે અહીંયા સમર્પિત કરી દઈશું. એક વસરાજ મિત્ર મંડળ માટે એકવાર જોડા તાળી. અને ભાઈ એક હજી તાળી વગાડવી પડશે જેના થકી હું અહીં આવ્યો છું. મારો પરમ મિત્ર આખા જામનગરની અંદર મારા ખાસ મિત્રમાંથી કોઈ હોય ને તો આશીષ મેડમ અત્યારે કંઈ હોય તો એને નમ્ર વિનંતી, સ્ટેજ ઉપર આવે ભાઈ. એ આવશે ને પાછું, એનો પ્રોબ્લેમ એ છે. જે મજા 2 મિનિટની વાત છે. પછી રાજભાઈનું જે અત્યારે જુનૂન છે, જે કાર્યક્રમ કરવાની જોશ છે, અને જે અત્યારે ક્રેઝ છે આખા ભારતની અંદર, આખા ગુજરાતની અંદર નંબર 1 પર. હું તો કહું રાજભાઈને જેને પસંદ કર્યા છે, રાજભાઈની ટીમને જેને બુક કર્યા છે, ખરેખર આવા એક હાવજને બુક કરો ને તો બીજા બિલાડા મીંદડા બુક કરવાની જરૂર નથી સાહેબ. એક હાવજ કાફી છે, એમાંય પૂજાબા સોનામાં સુગંધ ભૂકા કાઢીને. 2 એન્કરો અને બેન્જોના ઉસ્તાદ, હાય હાય ચા એકલા એલા ઉલારે છે ભાઈ. જય મુકેશભાઈ, બહુ સારું નામ બેન્જોમાં, બહુ સારો હાથ. તબલાના 2 જબરદસ્ત ઉસ્તાદ ખતરનાક બેઠા. અને વીકે સાઉન્ડની શું વાત કરીએ સાહેબ, કરોડો લાઈક મળે છે એમને. એ સીધા યુટ્યુબ ઉપર મૂકે છે વીકે સાઉન્ડ. છેલ્લી વાત 2 મિનિટ લઉં છું સાહેબ. મજા આવે છે ને? એકવાર હાથ ઊંચા કરીને બોલ વીર વચ્છરાજ કી. જે હાથ ઊંચા, 2 જણા હજી બાકી રહી ગયા છે, 2 કોઠિયા બાકી રહી ગયા છે. છેલ્લી વાત બોલ વીર વચ્છરાજ કી. એક જય જયકાર એવી બોલે બધા આવી જાય. હવે હાથ નહીં ઊંચો કરે ને બાજુમાં જો બેઠો છે મરી જાય. હાથ ઉપર કરકે બોલેગા ઉસકો જાદુ કી જપ્પી, જો નહીં બોલેગા ઉસકો રામ રહીમ કી પપ્પી. હાથ ઊંચા કરીને સત સનાતન ધર્મ કી. જે મજા ગરીબીમાં છે ને સાહેબ, એ અમીરીમાં નથી સાહેબ. હું સાબિત કરી દઉં છું 5 જ મિનિટમાં. જે મજા ગરીબીમાં છે એ અમીરીમાં નથી. જે અમીરની બાઈઓ મોજ નથી કરી શકતી, ગરીબની બાઈઓ બહેનો દીકરીઓ કરે છે. જે આપણે ગરીબો મજા લઈએ છીએ એ મજા કરોડપતિ ન લઈ શકે સાહેબ. ધીરુભાઈ અંબાણી હોય, ટાટા બિરલા હોય, મોટી મોટી કંપનીની માલકીનો હોય, પૈસા અબજો રૂપિયા હોય, પણ રસ્તામાં ઉભા ઉભા પાણીપુરીની મજા આપણી બાઈઓ દીકરી લઈ શકે? બીજા કોઈની તાકાત નથી સાહેબ. એમાંય પાછી ડોહિયા પાણીપુરી મસાલા વાળી દેના ના ડોહી, મોઢામાં પાણીપુરી મામ લે આવ, ફૂચુ સીધી પિચકારી ભૈયાના મોઢા ઉપર. શોખ તો ઘરે ભૂલાઈ ગયો. ગરીબીમાં મજા છે સાહેબ, અમીરીમાં મજા નથી. ગરીબોના માગા આવે હામ હામા, કાંઈ મજા નહીં. ગરીબોના માગામાં કાંઈ ના હોય, હામે બ્રેડ રાખ્યો, બિસ્કીટ રાખ્યો, યોર ડોટર ઇઝ વેરી બ્યુટીફુલ. એ કે યસ, તમારો સન લાઈક ઇટ વેરી ગુડ. 2022માં આપણે લગ્ન મેરેજ લખી કરીએ. એ કે ઓકે બાય. પછી છોકરા છોકરી પાસે નંબર આવી જાય, વાતો કરે, 50-50 હજારના 2-2 લાખના મોબાઈલ હોય. હેલો, આઈ એમ વિકી સ્પીકિંગ. છોકરી પાસે હામેદ, યસ હુ આર યુ, માય ગોડ તમે ફોન કર્યો, આઈ લાઈક યુ, ઓકે પ્લીઝ વોન, આઈ વોન્ટ યુ લવ મી, યા આઈ લવ યુ ટુ ટુ. તારી જિંદગીમાં કઈ મજા આવી? પણ મજા ગરીબોમાં છે સાહેબ. 2 વેવાય હામ હામા બેઠા હોય, કાટલો નાખીને રાજભા બીડીના ઠૂઠિયા ઉલારતા હોય, માંગાની વાતો નાખતા, ભાઈ જોઈ લે તારી છોકરી ગમે એવી હોય, 2-3 રોટલા કરી દે ને અમારી આબરૂ ઢાંકી લે તો ઘણી. ત્યાં છોકરાનો બાપ ઉપડે, જો ભાઈ તમારી છોકરી ગમે હોય અમાર દીકરીને જેમ લેવી છે બરાબર, અમારો દીકરો ભલે કાંઈ કાયમી નોકરા ચડે છે, અમને નાતરું મંજૂર છે. પણ છોકરાને ધૂળમાં બેહાડવું, એને પૂછાય ભાઈ તને ગમે છે ને આ બાપુ છે તમે જેમ કહો એમ. હવે જેવું નક્કી થઈ જાય, પણ જે છોકરા છોકરી નક્કી થાય છે આજ સુધી ચમચો નથી ભટકાણો કે એ લોકો પાસે નંબર ક્યાંથી આવી જાય છે. ઓલા પાસે 50-50 હજારના મોબાઈલ હતા, આ ગરીબ માણા એની પાસે કયો રિલાયન્સ ઠોઠિયો, છોકરી પાસે ટાટાનો ડિસ્પ્લે તૂટેલો, અમુક કીપેડ કામ કરે અમુક નહીં, પાછો એ ફોન કરે. જેવું નક્કી થયું એટલે ફોન કર્યો, હલો સામેથી છોકરી કે એકવાન બોલે અપૂરો બોલો એકવાન પૂરો એમ કામ તો પૂરો. એક વાત કહું, હું તમને ગમું કે નહીં, આ તમને મારા આમ કે તો કરે, હું તમને ગમું કે નહીં, આપણ તમને કોણ બોલો છો એમ કો, તમે જોવા નતા આવ્યા દીદી, આપણ તમે મને ક્યાં જોઈ છે, તમે ત્રણેય બાયું આમ જો જાતી થી તઈ જોઈ ગયા, તો ત્રણ બાયું માં તો તમે ડોહી હતી, એમાંથી તમને કેમ ખબર કે હું હતી? એમને આમ જો તમે આમ ઝીણકા લાગતા, તમને તમે જોઈને આ તમે નંબર કોને દીધો પેલા, એ કે તમે કોણ બોલો છો? અબુરો બોલો એમ કો, હા તમે તમને મેળામાં આવો કે નહીં? હા તમે આઠમાં મેળામાં છે ને ગારો થઈ જાય છે, નથી આવું મારી માખી જાય છે.
એમ કહો આમ તો તમને માર લોય ને આમ સાંભળ હું તમને ગમું કે નહીં હે હું કેસ હે હા હા નાવ કોઈ દી નહીં આવ બોલે માં મન શરમ આવે એ તમને જીવડા પડશે આવ બોલો માં એ નાવ કોઈ દી નહીં ના એમ કહો તમને છોકરી અચાનક તમે આવું બોલે માં મન શરમ આવે હું મારી માને ફોન દઈ દઉં છું ભૂરાને ખબર નહીં ફોન માને દઈ દીધો નોન સ્ટોપ માએ પૂછ્યું એ કોણ બોલે તારો ભૂરો બોલો છોકરીને બાપા એ કીધું ભાઈ હવે છોકરીને દેખાય હોય થઈ ગયું છે બરોબર છે હવે છોકરીને ફોન ના કરવા રોજના પચાસ ફોન આવે ફોન ફેંકી દો ને એટલે ખૂબ આનંદ અને મોજ એટલો સરસ મજાનું વાતાવરણ બેઈ ગયું છે આ ગ્રુપને આ ગ્રુપ બેઈને વીર વાછડા દાદાના સમજે છે એકવાર બેસી જાઓ બહુ મજા આવશે તમે ઊભા રહ્યો છો ને પાછળ વાળા નથી દેખાતું એ તમે આઈના છો અને બિચારા બહારથી આવ્યા છે આઈના હોય એને નમ્ર વિનંતી બેસી જાઓ અને હવે ઊભા થાવ ને તમને ખોડિયાર માના સમજો વાહ ભાઈ વાહ આને આને કહેવાય મરદના દીકરા મરદના દીકરા હોય એને એક વાર કહેવાય ભાઈ હોય એને એક વાર કહેવાય બાઈ હોય એને બે વાર કહેવાય અને મધ્યંતર હોય એને કાંઈ નું કહેવાય અને અમે જો હિન્દીમાં કહેવત છે જ્યાદા દેર ખડે રહેને સે પાંવ ભારી હો જાતે એટલે વધારે ન ઉભું રહેવાય તમે બેસી જાઓ એવી રીતે લાગે ને જણા ઉઘરાણી આવ્યા ભાઈ મારા બાપ બે જાઉં બે જાય બેસી જાઓ આયોજકો જો હવે એવું કાંઈ વાતાવરણ નથી કે વિચાર કરો રાજભા કેટલું સરસ મજાનું વાતાવરણ આ પહેલો ડાયરો હું જોઉં છું આ પહેલો સંતવાણીનો કાર્યક્રમ હું જોઉં છું મારા જીવનનો એવડો પહેલો કાર્યક્રમ જોઉં છું કે કોઈના બાપની તાકાત નથી કે બીડી હરગાવવાની હિંમત કરે સાહેબ એટલો સરસ મજાનો કાર્યક્રમ નજર મારો એક બીડી કોઈ નથી હરગાવી આમાં તમને આ પબ્લિક કોઈ નહીં નડે તમે બધા બેહી જાઓ આ બે કેમેરાવાળા જોઈ લે આમાં એવી રીતે બેઠા જાણે રામ રહીમ બે હારે ઊભા હોય છે હા આવી રીતે બે જણ તમે ટેબલ હેઠેથી ઉતરી જાઓ તમારે દહ જણા નથી દેખાતું બે જાઓ મહેરબાની ટેબલ ઉપર બે મહેરબાની આમ હાથ જોડું તમને 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 ભૂરા ના આવશે અહીંયા ઉભા એ બે જાઓ ને અહીંયા હમા આવતા મારી હમા આવતા રે સમજાવો ત્રણ જણા તો મને આંખ મારીને વયા ગયા મેં કીધું મેકઅપ કર્યો છે હું માતાજી નથી પિતાજી છું અનેક કલાકારોનો અવાજ આ ગળામાં કહે છે પણ સમય ખૂબ ઓછો હોવાને કારણે આજે હું ખાલી મારા ભાઈને સાંભળો મને મને મેં ભાઈને ખાલી વિનંતી કરી કે ભાઈ આ બધાને હું બેસાડી દઈશ મને કે ભાઈ આ બેહી જતો હોય તો આવી જાઓ બેહાડી નથી દીધા ભાઈ બેઠા છે આ કોઈના બાપનું માને એવા નથી આ એક એક ઢીકો મારતો ભૂકા કાઢી નાખે આપણે એટલે થોડા મહેરબાની કરીને આમ જો હાથ બે હાથ જોડો આમ જોઉં ને તો મહેરબાની પગે લાગુ તમારે રડી લડી પાઈ લાગુ એ દયા રે દયા માંગુ માં પ્લીઝ પ્લીઝ મહેરબાની જો હવે પાછળ તમારા 50 જણા જુએ છે હા તમે તમે બેહી જાઓ અને હા એ બાત તાલીઓ મારા માટે નહીં આ જે બેઠા એ છે એના માટે પાડો પાછળ બેસી જાઓ પ્રીતમ ગયે એક સારા ભજનિક છે કરશન સાગઠિયા પ્રીતમ ગયે પરદેશ ઓ પ્રીતમ ગયે પરદેશ દિલ પર દે ગયો દાગ આમાં બેહી ગયા બહુ સારું કર્યું છે 165 અવાજ છે પણ જો આમ બેસી જાવ તો મજા આવે વિડીયો કેમેરા વાળા તમારા કેમેરા ચાલુ છે તમે બેહી જાવ ના નાના પાટેકરની ફરમાઈશ આવી છે સાહેબની રાજભાઈ હવે રાજભા વિચાર કરો રાજભા આજ ખરેખર ચારણને મને કોટી કોટી વંદન કરવાનું મન થાય છે યાર નકર આજ અવડો મોટો કાર્યક્રમ હોય કોઈ કોઈનો કાર્યક્રમ થોડી આપી દે કે આવને બોલ બિંદાસ હું બેઠો છું પૂજાબેને બે વાર વિનંતી કરી કે ભાઈ પૂરું ને કે નાના બેન તમારી મોજ કે તમે તમારો આનંદ કરો આવા મરદ મુછાડા ક્યાંક ઓછા જ મળતા હોય સાહેબ તાળીઓનો ગગડાટ કરો પ્રોગ્રામ પતે તો ફોટા મારી આરે ન પાડતા રાજભાઈ આરે પાડજો કારણ કે એમની આરે પાડશો એમાં હું આવી જાય દોસ્તી વો નહીં જો કિસી કી જાન લેતી હૈ દોસ્તી વો ભી નહીં જો કિસી કા ઇમ્તિહાન લેતી હૈ દોસ્તી વો ભી નહીં જો દોસ્તી મેં દોસ્ત કી આન બાન ઓર શાન લેતી હૈ દોસ્તી તો વો જઝ્બા વો રુતબા હૈ કે પાણી મેં આંસુ દોસ્ત કે ગિર જાય તો ઉસકો ભી પહેચાન લેતી હૈ દોસ્તી અદ્ભુત છે હા આમ આમ શાયરી હારે લગે ઘણા તો કે બકરા ચડા પહાડ પે 3 કલાક આઈલું લે
બકરા તડા પહાડ પે. મેં કીધું પછી હું કે પછી બિચારો ઉતરી ગયો કે થાકી ગયો એટલે પથારી પહેરવી નાખે. નાના પાટેકરની માં બીમાર પડે તો શું થાય? અચ્છા હૈ દેખ ભગવાન, મેરી આંખ મેં સચ્ચાઈ હૈ. અચ્છા હૈ, આજ ખુશ તો બહુ હો ગયે ભગવાન. હૈ ના મરાઠા મરતા હૈ યા મારતા હૈ, બહુત ખુશ હો કે ભગવાન. દેખ મેરી માં કો બચા લે ભગવાન. ઝગડા તેરે મેરે બીચ મેં, લફડા તેરે મેરે બીચ મેં, મેરી માં કો બીચ મેં, મતલબ કઈ કહો તો મેરી માં કો બીચ મેં. હા મતલબ ભગવાન, વરના પૂજારી કો ઉઠા કે લેકે જાઉંગા. નારિયલ ફોડને વાલા કોઈ નહીં બચેગા. હે ભગવાન બચા લે મેરી માં કો, 1000 બિલી પત્ર ચડા દઉંગા. થેન્ક યુ વેરી મચ. હવે આમાં એમ કે રાજભાનો અવાજ કાઢવાનો. હવે રાજભાનો અવાજ હું ન કાઢી શકું, કારણ કે આખા ગીરની અંદર, સાસણ ગીરની અંદર બે જ હાવત છે, વનમાં રહીએ છીએ અને ત્યાં ગીરની અંદર જંગલમાં રહીએ છીએ. એક જાનવર કુળનો રાજા છે અને એક ચારણ કુળનો રાજા છે. મારી મિત્રતા નિભાવી એટલા માટે હું જ્યારે બિગ બોસમાં જઈને રાજભા તમને જરૂર યાદ કરીશ. ગજબના માણસ છે, જરાય પોલિટિક્સ નહીં એના મનમાં. જે હવે બિંદાસ બોલે એક વાતની એને ચોખવાટ કરી કે મુસલમાન ઉપરથી હું બોલ્યો છું, પણ મુસલમાન પાકિસ્તાની ઉપરથી બોલ્યો છું, મુસલમાન આતંકવાદી ઉપરથી બોલ્યો છે. ભારતના મુસલમાનને કોટી કોટી વંદન કરીએ છીએ અને ભારતના મુસલમાનોને બિરદાવ્યા છે. અને મોટામાં મોટો દાખલો આવ્યો કે શિવાજી મહારાજના દરબારમાં પણ મુસલમાન હતા. અને મોટામાં મોટી ઓળખાણ બાપજી આપશે તમને કે ભાવનગરની અંદર કૃષ્ણકુમાર ત્યાં મુબારકની સમાધિ આજની તારીખમાં છે. સાહેબ, એ હિન્દુસ્તાનના મુસલમાનને કોટી કોટી સલામ, કોટી કોટી વંદન. અમે કલાકારો કરતા આવ્યા છીએ. હવે હાસ્ય તરફ જઈએ, 5 મિનિટો મને સમય આપ્યો તો છેલ્લી વાત રજૂ કરું કે જે દેશી ભાષામાં મજા છે ને એ બહુ ઇંગ્લિશમાં મજા નથી. ઘણી ગુજરાતી એવી થઈ ગઈ છે આજકાલ, હાય હેલો હાવ આર યુ, કેમ છે, યુ નો, આઈ નો. મેં તું ક્યાં આઈ નો છો? હું આઈ નો છું. એ કે વેરી નાઇસ. મેં કીધું તું નાઇસ ગંધારા તો હું નહીં નાઇસ. એ કે મારી ગર્લફ્રેન્ડ સી ઇઝ વેરી નાઇસ. મેં કીધું એ નાઇસ તો ભેગા નાઇસ. હા વિદેશમાં જાઓ, અમેરિકા આફ્રિકા જાઓ, બધી આવી જ ભાષા. વિદેશમાં ગયો રાજભા, હું એરપોર્ટમાં જેવો ઉતરો ને તરત જ કાળિયો ધોરિયો એવો મસ્ત મળ્યો ને, કાળો કાળો આ હાથ ને આ આઈકોન ડોરણ હાઈટ બોડી, પણ બોલાવે બધાય ને. જેવો એરપોર્ટમાં ઉતરો ને મને કે હેલો મિસ્ટર ડેચી બેરેડિયા ઇન્ડિયા અમિતાભ બચ્ચન ગઢવી પ્રારણ ચારણ પરિવાર નમસ્તે વીર વાચન દાદા. મેં કીધું આને આવડતું હશે, પણ એની ભાષા એને આવડે ને. એ મને કે દાદા માજે મોયા મસ્ટુરિયા. મેં કીધું આ શું મુસીબત કહેવાય, અમે તો હાસ્ય કલાકાર બધાની નકલ કરીએ. આ કે મલી દાદા માંજે માંબા મોઆ માંબા પોઆ મસ્ટુરિયા. મેં કીધું આવું તો આપણે આવડે પછી. હવે મેં કીધું દેડાના માંડે પોયા, તો કે દાદાના માંજે મોયા. મેં કીધું મસ્ટુરિયા પોસ્ટુરિયા પોયા. મને કે મડુરે ટેડુરે વડુરે. મેં કીધું નેવરી ના. મને કે કુટરી ના. મેં કીધું ભૂલણી ના. મને કે વાયડી ના. મને હા મેં કીધું હકણી નો રે. મને કે ટુ હકણી નો રે. લે મેં કીધું વાઈડાઈ કે વાઈડાઈ કેડમાં. મને કે મફટણી ના ટુ વાઈડાઈ કેડમાં. મેં કીધું બાપુ આમ કેમ થયું? મને કે એમ થાય. મેં કીધું કેવી રીતે? કે મારી માં આફ્રિકાની છે, મારો બાપ જામનગરનો છે. તે દી નું નક્કી કર્યું આપણે કોઈની મસ્તરી કરવા પહેલા પૂછી લેવું, બાપા તારો બાપ જામનગરનો નથી, પછી તેની મસ્તી કરવી. રાજભા મોજ આવે છે ને બાપુ? એક વાર હાચા હૃદયથી બોલ વીર વચ્છરાજ કી. છેલ્લી વાત, કાઠિયાવાડી ભાષામાં કેટલી મજા છે સાહેબ, તમને કહી દઉં કે કોણ બને કરોડપતિમાં અમિતાભ બચ્ચનની પાસે દેશી બાઈ ગઈ, કોઈ સિલેક્શન કર્યું. કોણ બનેગા કરોડપતિમાં કોકે સિલેક્શન કર્યું, કાઠિયાવાડી દેશી બાઈ સિલેક્ટ થઈ ગઈ અને પાસ થઈ ગઈ, કોણ બનેગા કરોડપતિમાં ગઈ. આ બેનને ગુજરાતીમાંથી હિન્દી નો આવડે, અમિતાભ બચ્ચનને હિન્દીમાંથી ગુજરાતી ન ફાવે. ગાજર ને મૂળો બે ફીટ થઈ ગયા. અમિતાભ બચ્ચન એનું સ્વાગત કર્યું. વાહ, ફરમાઈશું તો ઘણી છે સાહેબ, તમારા ભાઈને પકડી ગયા. કાઠિયાવાડી ભાષા, કાઠિયાવાડી ભાષા અદ્ભુત છે સાહેબ. અમદાવાદી તમે જો બકા બકા કરીને ભૂકા કાઢી નાખે. કચ્છી બેનો તમે એડો વાડો કચડો આઈતી વેડી વેડી કુકડી મુકડી આપડી કુકડી મારી નાખે, પણ મજા કાઠિયાવાડી બેન. હા 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 હા, દાસીભાઈ તમારા ભાઈને પોલીસ પકડી ગયા. મેં કીધું એમ કેમ પકડી ગયા? બસ વાઘ ગુના વગર પકડી ગયા. મેં કીધું એમ ના પકડે, કેમ પકડી ગયા? પોલીસ પકડી ગયા. મેં કીધું ના પકડે બેન, બેંકમાં પૈસા લેવા ગયા ને પકડી ગયા. મેં બેંકમાં તો અમે જાય છે, કા નથી પકડી જતા? કઈ બેંકમાં ગયા હતા? આઈસીઆઈસી બેંકમાં ગયા હતા, બરોડા બેંકમાં ગયા હતા, તોય પોલીસ પકડી ગયા. મેં છેલ્લે કઈ બેંકમાં ગયા હતા? દેના બેંકમાં ગયા હતા, ત્યાંથી લેનારા દેના થઈ ગયા, ત્યાંથી તમામ ભાઈ પોલીસ પકડી ગયા. મેં કીધું એમ ના પકડે, કેટલા વાગે ગયા હતા? ઈ તમામ ભાઈ રાતના 3 વાગે પૈસા લેવા ગયા હતા ને પોલીસ પકડી ગયા. સીધું નથી કેતી મફતણી કે
ચોરી કરવા ગયા તને પકડી ગયા, રાતના 3 વાગે કોઈ બેંક ખુલી હોય? પણ છેલ્લી વાત, મને ખરેખર મારા ભાઈને સાંભળવાની ઈચ્છા છે, બેન પૂજાબેનને અને તમામ બીજા કલાકારોને મારે સાંભળવાની ઈચ્છા છે. હું ઓડિયન્સમાં તમારી સાથે બેસીને સાંભળીશ, 5-2 મિનિટ ખાલી. માહોલ એટલો સરસ મજાનો થઈ ગયો છે સાહેબ, કે કોણ બનેગા કરોડપતિમાં કાઠિયાવાડી બેનનું સિલેક્શન થઈ ગયું અને અમિતાભ બચ્ચન એનું સ્વાગત કર્યું. આને હિન્દી ન આવડે, મને ગુજરાતી ના આવડે. નમસ્કાર દેવ સચના. હમણાં બિલકુલ ખેલતા કેબીસી યાની કે કોણ બનેગા કરોડપતિ. और इस वक्त हमारे सामने केबीसी खेलने के लिए आई है काठियावाड़ से, जिनका नाम है बेन जमकुड़ी, मधुकुड़ी की बेन जमकुड़ी. खेलते हैं कौन बनेगा करोड़पति. देवी जी, कौन बनेगा करोड़पति खेलने से पहले एक छोटा सा प्रश्न. देवी जी, क्या आप कौन बनेगा करोड़पति खेलने के लिए काठियावाड़ से क्या आप अकेली आई है? अच्छा अच्छा, भाईड़ो फेंको. ये भाईड़ो क्या होता है? ભાઈડો તો એ તો બાયડી કે હોતા હે ને. અચ્છા અચ્છા, ભાઈડો બાય, એ બાયડી ક્યાં હોતી? બાયડી તો ભાઈડે કે હોતી હે ને. દેખી જમકુડીજી, વક્ત બહુ કમ હે, ખેલના હે કોણ બનેગા કરોડપતિ. યે ભાઈડા બાયડી હોતા ક્યા હે? એ બાયડી કે બાયડી હોતી, બાયડી કે ભાઈડા હોતા હે? બાયડી ના, એ બાયડી ના ક્યા હોતા હે? ઈસ તો અમાર ભાઈડા હોતા હે. દેખી મે સમજ નહીં પા રહા હું, યે ભાઈડા હોતા ક્યા હે? એ હાહુ હરા હોતા હે ને, ઉસકા એક મોટો છોકરો હોતા હે ને, વો જેઠ હોતા હે ને, જોટ કે ઝીણ કા ભાઈ હોતા હે. યે ઝીણ કા ભાઈ ક્યા હોતા હે? ઈસ તો અમાર ભાઈડા હોતા હે. દેખી જમકુડી જી, વક્ત બહુત કમ હે, રાજપા ગઢવી કો સુનના હે, ચારણ પુત્ર કો સુનના હે, યે ભાઈડા બાયડી હોતા ક્યા હે? એ ભાઈડા ધણી જિસકા ગળે મે મંગળસૂત્ર લપટતા હે, જિસકા કાક મે છોકરા હોતા હે, પોતે આગળ આગળ હાલતા હે, હમકો માહે માહે આવતા હે, રાત કો તંતણ માંગે આવતા હે, લાતુ પાટુ કરતા હે, જમણ ગરમ કરવાનું બોલતા હે, હમકો મન ફાવે એમ રાખતા હે, બીજી બાઈ કો જોગતા હે, હમકો પડતી મુકતા હે, આખો પગાર લઈ આવતા હે, અને કોણ જાણે કરધો ક્યાં ઉલારતા હે? યે અર્ધો કોણ ક્યાં ઉલારતા હે? ભાઈડો, દેખી મે સમજ નહીં પા રહા, યે ભાઈડો હોતા ક્યા હે? એ ભાઈડો ધણી સુહાગ ને પતિ. અચ્છા અચ્છા અચ્છા, અમને પતિ કે સાથ આયા જી, ધન્યવાદ. ક્યાં નામ હૈ આપકે પતિ કા? કાર્ય, આર્ય. એક આર્ય ને એક નિયાર્ય. અચ્છા અચ્છા જી, આપકે પતિ કા નામ ક્યાં કહા? કાર્ય. આખું કામ કારો કારો કેસ, મારા થી થોડી કેવાય. કાર્ય જી, કહા હૈ કાર્ય? ઇસ વક્ત દિખાઈ નહીં દે રહે હૈ, કહા હૈ કાર્ય? એ ખૂણીમાં ખૂણામાં બેઠા બેઠા બીડીના ઠૂઠિયા ઉલારે તમારા અંધારામાં ક્યાંથી દેખાય? આ બધી બત્તી હળગાવ તો દેખાય ને. કોમ્પી દીધી સારી બત્તી જલા જે, કહા હે કાર્યો? એ દેશી પોટલી ઉલારે, આ તું સકોરા બસન બાપા બોલાવે. નમસ્કાર કાર્યો જી, નમસ્કાર. ખેલતે કોણ બનેગા કરોડપતિ. પહેલા પ્રશ્ન ટીવી સ્ક્રીન પર, યે રહા જમકુડી જી કે લિયે 1000 રૂપિયે કે લિયે. 1000 કીધું જમકુડી ઉપડી, એને ખબર નહીં ધીરે ધીરે 1000, 2000, 1 કરોડ, 2 કરોડ થાય. જમકુડીને ખરાબ લાગ્યું, ખાલી 1000 રૂપિયા હતો એટલા બધા હેરાન કર્યા ને ઉપડી. અમિતાભ બચ્ચન નો ગોબો ઉપાડી લીધો, વારો કાઢી તો ગાભા કાઢી નાખ્યા, ખાલી એટલું જ કહેવાય ગયું બિચારાથી. 1000 રૂપિયે કે લિયે. દુખાવો ગુજરાતી બોલતો થઈ ગયો. અરે હડકાઈ કૂતરી, હું તો કહું તારો બાપ મરે, તને રામા પીર ઉપાડે, તને મેલડીમાં ઉપાડે. હે વીર વાછડા ડાઢા, કાને લઈ લે કા પછી મને લઈ લે ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. અંતકરણથી આભાર. ફરી એક વાર હાથ ઊંચા કરીને બોલ, વીર વછરાજ કી સત સનાતન ધર્મ કી, બોલ ચારણ છોરુ કી, બોલ શ્રી મોગલ માત કી. પ્રેમ સે બોલો નમઃ પાર્વતી, પતે હર હર મહાદેવ.